અરવલ્લી મેઘરજની સરકારી યુનિયન અને વાણિજ્ય આર્ટસ કોલેજ ખાતે કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનું માર્ગદર્શન સેમિનાર યોજાયો. મેઘરજ આર્ટસ કોલેજ ખાતે કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનું માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, વાહલી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ઘરેલુ હિંસા અધિનિયમ 2005 તથા મહિલા શક્તિ કેન્દ્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મેઘરજના સિનિયર એડવોકેટ સ્વપ્નિલ ઉપાધ્યાયે મહિલાઓ તથા કોલેજની વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે 181 અભયદાન હેલ્પલાઇનના અધિકારી ચેતનાબેન ચૌધરીએ 181 વિશે માહિતી આપી હતી. સાથે તેમણે વિદ્યાર્થીઓને 181 એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ લક્ષી મહિલા કાલ્ય કેન્દ્રના અધિકારી, મહિલા બાર અધિકારી દીપેનભાઈ પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી મેઘાબેન, મહિલા અને બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર, મહિલા શક્તિ કેન્દ્રના કોઓર્ડિનેટર, કોલેજના આચાર્ય ડૉક્ટર સાગર દવે તેમજ મહિલાઓ તથા મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ ખાતે મહિલાઓના કાયદાકીય, મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન મળે એટલા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મોડાસા દ્વારા અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની CWDC સેલ અંતર્ગત એક કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાણકારી વધુ મળે અને કાયદાનો લાભ છે એ સમાજની બહોળા વર્ગની સ્ત્રીઓ મેળવે એ હેતુ છે. આ સેમિનારની અંદર કાયદાશાસ્ત્રીએ વિવિધ કાયદાઓ વિશે અને મહિલાઓલક્ષી કલ્યાણ, મહિલાઓના કલ્યાણલક્ષી વિવિધ કાયદાની માહિતી વિસ્તૃતમાં આપેલ હતી. આ ઉપરાંત પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવેલું છે, જેથી કરીને વિદ્યાર્થીની બહેનો છે એ પોતાના આજુબાજુમાં અને પોતાના ફેમિલીમાં આ કાયદા વિશે ઇન્ફોર્મેશન આપી શકે અને આ કાયદાનો. આજરોજ મેઘરજ આર્ટસ કોલેજ ખાતે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ 2005 હેઠળની કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સિનિયર ધારાશાસ્ત્રી શ્રી દ્વારા પણ ઉપસ્થિત મહિલાઓ દીકરીઓને આ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સાથે સાથે સરકારશ્રીના તમામ વિભાગોની મહિલાલક્ષી યોજનાઓની બુકલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. એ સિવાય મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના વિવિધ માળખાઓ ખાતે જિલ્લામાં જે કાર્યરત છે તો ત્યાં જઈ પણ આ સેવાઓ ભવિષ્યમાં મેળવી શકે છે તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલરશ્રીઓ દ્વારા પણ અભયમ મહિલા હેલ્પલાઇનની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી અને દીકરીઓને માહિતગાર કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા, સલામતી અને યોજનાકીય લાભ મેળવી અને સક્ષમ